સોશિયલ એન્ટરપ્રિન્યોર છે અને સંજય જોશી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. રુઝાનજી, સૌથી પહેલાં તો આંકડો જોઈને આપણને કોઈ આશ્ચર્ય થાય છે કે કેમ? કારણ કે બાળકો ગુમ થવાની ઘટના આપણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં જોઈ રહ્યા છે, જે મહાનગરોમાં સૌથી વધારે વિકાસ થાય છે, જે મહાનગરોમાં સુવિધા અપાય છે અને જે મહાનગરોની અંદર જ બીજેપીનો દબદબો વધારે છે. શું કહેશો? ઇરિસ્પેક્ટિવ ઓફ વિચ એવર ગવર્મેન્ટ, મારું એ નોટિંગ રહ્યું છે કે બાળકો જ્યારે ગુમ થાય છે ત્યારે ઓબ્વિયસલી ઇટ ઇઝ સેડ કે પોલીસ વાળાનું કામ છે બાળકો શોધવાનું. હવે પોલીસ એટલે ગવર્મેન્ટે હાથ એ કરે કે ભાઈ પોલીસવાલા બાળકો શોધે. હવે પોલીસવાલાનું એવું કેવું છે કે અમારી પાસે ધેટ ઇઝ ધ એક્સપ્લેનેશન વિચ મેં વાંચ્યા હતા પેપરમાં કે ભાઈ બાળકો ઘણી વાર મળી જાય છે પણ પછી મા બાપ અમને કહેતા નથી. હવે એક નોર્મલ રૂટીન મેન્ટાલિટી કહી દઉં, કારણ કે આજે તમારી પાસે આંકડા આવ્યા છે, હું સાચું કહું ત્યાંથી વધારે આંકડા હશે એવી કહી દઉં. આ તો હવે ઓન રેકોર્ડ આટલા આંકડા છે, ઓફ રેકોર્ડ આનાથી વધારે હશે. હવે પોઈન્ટ એવા છે કે કેવી રીતે ઓફ રેકોર્ડ હશે ને શું છે એ બી સમજાઈ રહી છું. બાળક લેટ છે ખોવાઈ ગયું, એક્ઝામ્પલ છે કે લેટ છે મારું કોઈક બેણી મારું બાળક ખોવાઈ ગયું, એટલે હું પોલીસને ત્યાં જઈશ, એટલે પહેલાં તો એ જ પૂછશે કે એ જ શું છે, એટલે ખબર પડશે કે 18 વર્ષથી નાની છે, ના બાળક છે. એક્ઝામ્પલ આપો તો કહેશે કે કોઈ જોડે ભાગી ગઈ આમ તેમ, લેટસ વેટ ફોર વન ડે ટુ ડે. અગર મોટું હશે તો બી સેમ કહેશે, કોઈ ભાગી ગઈ આમ તેમ, લેટસ વેટ ફોર વન ઓર ટુ ડે. એટલે આ એ લોકોનું પહેલું આનું પહેલું રિએક્શન હોય છે. પછી એવું નથી રિએક્શન હોતું કે ભાગી ગઈ તો લાવ જલ્દી આપણે લોકેશન કરાવીએ, આ કરીએ, સીસીટીવી ફૂટેજ. એ પહેલું રિએક્શન હતું જ નથી. એટલે કારણ કે એ લોકોને એવું લાગે છે ને, થાય છે બી ખરે, એમાં ના નથી પાડતી, એવું લાગે છે કે ક્યાંક આસપાસ ગયો હશે ને આવી જશે, ને એવા કેસીસ બી થયા છે કે આસપાસ કહે છે. અનફોર્ચ્યુનેટલી આપણી પૂરી આખી મિકેનિઝમ છે, જ્યારે બાળક ખોવાઈ જાય ફોર વોટ એવર રીઝન્સ, કદાચ પોતે બી ફરવા ગયું હોય યા પપ્પાથી નારાજ થઈ ગયું હોય, જે બી રીઝન હોય, પણ જ્યારે તમે એ જ વખતે એને લેટ અસ એ બધા તમારી જે સંસ્થા એક્ઝામ્પલ રેલવે સ્ટેશન, નાકાઓ, ત્યાં અગર તમે એ બ્રોડકાસ્ટ કરી લો કે ભાઈ આ બાળક ખોવાઈ ગયું છે, ભલે પોતે ચાલી ગયું, આપણે અત્યારે ઇન્ટરેસ્ટ નથી કે પોતે ચાલી ગયું, ભાગી ગઈ, લવ અફેર છે, એમાં નથી ઇન્ટરેસ્ટ. અત્યારે આપણે ઇન્ટરેસ્ટ છે કે આપણું બાળક હેમખેમ છે કે નહીં, એ માટે આપણે એ વખતે એટલી સ્પીડ રાખતા નથી. અને આ ખાલી લેટ અસ બી ધીસ થિંગ ક્લિયર કે અનફોર્ચ્યુનેટલી અત્યારે થયું છે શું કે બાળકો એકદમ વલ્નરેબલ, કે વલ્નરેબલ ટાર્ગેટ એટલે કોઈ બી એને પટાવી પૂછલાવીને લઈ જઈ શકે છે. અને હવે આના પછી વાત કરીશ કે આ સાહેબ બી વધારે સારી વાત કરી શકશે કે બાળકોનું કઈ રીતે ટ્રાફિકિંગ થાય છે, પીડોફાઇલ થાય છે, પીડોફાઇલના કેસીસ થાય છે એ આપણે વાત કરીશું. નહીં પણ રુઝાનજી, આપે જે વાત કરી પ્રમાણે આપે પોલીસની મિકેનિઝમની વાત કરી છે, સવાલ એ થાય છે કે આટલી નિષ્કાળજી શા માટે તો પછી કરવામાં રાખવામાં આવે છે? સર, આમાં નિષ્કાળજી એટલે છે કે હોતા ચલતા જે બધા તમે ખાલી બાળકોનો કેસ કહો છો, બાળકોનો કેસ કહું તો અમારા બહેનોમાં સાહેબ રેપ મારી પાસે અત્યારે કેસ આવી ગયો છે. બિચારી બહેનનું 6 મહિના દીકરી છે, સોરી બહેન ના કહેવાય, 15 વર્ષની દીકરી છે, બરોબર છે. હવે આપણા ચાઇલ્ડ આયોગના જાગૃતિ બેન મદદ કરી રહ્યા છે, 15 વર્ષની દીકરી છે, 6 મહિના પહેલા રેપ થયું છે, એફઆઈઆર થઈ છે, પણ હજી કઈ ધરપકડ થઈ નથી. હવે ક્યાં સાહેબ તમે ચાલુ કરાવો છો પાછું? આ સવાલ હું આપને પૂછવા માંગુ છું કે આ મિકેનિઝમ આટલી ખોડખાપણ કેમ છે, બીજું નિષ્કાળજી કેમ રાખવામાં આવે છે?